ભગવાન કેવા દયાળુ છે અને વ્યાસજી કેવા તપસ્વી છે એની સરસ વાત કરી કે પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ ભારત તૈલપૂર્ણ. મહાભારતના દીવાની અંદર તેલપુરી અને જ્ઞાનનો દીવો વ્યાસજીએ પ્રગટાવ્યો છે ગીતા દ્વારા. અને ભગવાને પાર્થને અર્જુનને જે સંબોધી એ ગીતા, અને એને કહ્યું કે માં તમ અનુસંધામી, એનું અનુસંધાન કરવાની વાત કરી પહેલા અધ્યાયનો 8મા શ્લોકમાં. દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને પોતાના હૃદયની અંદરનો રહેલો ફફડાટ જે બીક છે એને સંતાડવા માટે, હવે બીક કેમ છે એ તો બધા જાણે છે કે દુર્યોધનના પક્ષે અધર્મ છે, અન્યાય છે, પાપ છે, છળ કપટ છે, એટલે પોતાને બીક છે. હંમેશા જે માણસ દુરાચારી કે અપરાધી હોય ને એ ગમે એટલો ફડાકા મારતો હોય પણ અંદરથી બીતો જ હોય, બીકણ હોય, એને બીક લાગે શું થશે. હવે પોતાની સેના 4 અક્ષયણી વધારે છે અને પાંડવોની 4 અક્ષયણી નાની સેના છે, છતાંય એને ફફડાટ છે. એક કુટુંબ 40-35 માણસનું હોય અને બીજું કુટુંબ 10 માણસનું હોય, પણ 10 માણસનું કુટુંબ સંપીને સુવ્યવસ્થિત શાંતિથી રહેતું હોય અને પેલું 35-40 વાળું અંદર દખલ રોજ દખા થતા હોય, તો સુખી કોણ? 35 વાળા કે 10 વાળા? 10 વાળા સુખી. એમ અહીંયા આગાડી પણ અક્ષયણી, 11 અક્ષયણી અને 7 અક્ષયણીની વાત છે. ક્યાં 7 ને ક્યાં 11? એનું બલાબલ જોવા જોઈએ, સેનાનું બલાબલ જોવા જોઈએ તો દુર્યોધનની સેના બળવાનમાં આગળ નીકળી જવી જોઈએ, અને ઓછી સંખ્યા છે તો નિર્બળતા પાંડવોમાં હોવી જોઈએ. તો છતાંય દુર્યોધન ભયભીત છે. કેમ? તેને સમજાયું છે કે મારી સેના છે મોટી, પણ એની અંદર જે બધું જોઈએ એ અધૂરું છે, ઉણપ છે. એટલે અહીંયા આગળી દુર્યોધન બીકનો માર્યો. દ્રોણાચાર્ય પાસે કહે છે કે જુઓ, આપણી સેના તો ખૂબ સરસ છે, ખૂબ બીક, બીકને ઢાંકવા માટે ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ, આપ છો, ભીષ્મ છે, કર્ણ છે, આ બધા તો એવા યોદ્ધાઓ છે કે વાત ના પૂછો. અને કહ્યું કે દ્રોણાચાર્યજી, આપ અને ભીષ્મ બે એવા બળવાન છો કે બેમાંથી એક આખા યુદ્ધને સંપૂર્ણ રીતે જીતી લઈ શકે એવું છે, અને તમારા બેનનો પ્રતિસાદ કરવાવાળો બીજો આખા વિશ્વમાં કોઈ નથી. દ્રોણ અને ભીષ્મનો પ્રતિકાર કરી શકે એવી કોઈ વીરતા આખી સૃષ્ટિમાં હું જોતો નથી, અને તમે બે મારા પક્ષે છો એટલે મારો વિજય તો નિશ્ચિત જ છે. અને એમાં કહ્યું કર્ણ, કર્ણ એ તો મારો પોતાનો જીગરજાન દોસ્ત છે, એણે મને વચન આપ્યું છે. કેમ? કે મેં એને રાજા બનાવ્યો છે, અને એ રાજાને, એ રાજા બન્યો છે ને એનું જે અપમાન થતું હતું કે તું તો સુતપુત્ર છું, પણ એને અંગ દેશનો રાજા બનાવી દીધો, એટલે અંગરાજ કહીને બોલાવ્યો. પછી કર્ણ નું તો કહેતો દુર્યોધન ક્યાં એને પોરસ ચડાવવા માટે, એને અભિમાન ચડાવવા માટે કર્ણ કહેવાનું છોડી દીધેલું, જ્યારથી એને અંગ દેશનો રાજા બનાવ્યો ત્યારથી.
એટલે અંગરાજ કહીને બોલાવે. એટલે તરત જ કર્ણ કે હા તમને વિજય અપાવીને જ રહી શકે છે. અને એ પણ હતું કે કર્ણ એકલો જ એવો હતો કે જે દુર્યોધનનો પ્રતિકાર કરી શકે. દુર્યોધન કર્ણ સિવાય અર્જુનનો પ્રતિકાર બીજું કોઈ કરી શકે એમ નહોતો. એટલે એનો પણ ગર્વ હતો કે કર્ણ તો મને જીતાડશે જ, પણ તરત જ આ બેની વાત કરી ભવાન અને ભીષ્મ કે તમે બે તો છો જ, પણ વચ્ચે કર્ણનું નામ દેવાઈ ગયું. પણ કૃપાચાર્ય પાછું એનું અપમાન એ તો આચાર્ય દ્રોણ અને ભીષ્મ પણ સહન કરી શકે એવા નથી. એટલે તરત જ બોલી દીધું વચ્ચે કર્ણનું નામ, કારણ કે એના તરફ એને લગાવ હતો બંનેને. પણ કૃપાચાર્ય કર્ણ કરતા પણ શ્રેષ્ઠ હતા અને એમનું અપમાન થયું છે એમ ભીષ્મ એમ દ્રોણાચાર્યને ન લાગે એટલે તરત જ બોલી દે કે કૃપાશ્ચ સમિતિંજયા, એ એકલા પણ આખા યુદ્ધને જીતી શકે એમ એ મારા પક્ષમાં છે. આ બે તો ખરા અને ત્રીજા કૃપાચાર્ય એ પણ એકલા હાથે આખું યુદ્ધ જીતી શકે એવા છે. તો આ રીતે પોતાના પક્ષના વખાણ પ્રશંસા કરવા બેઠો છે અને કર્ણ માટે પણ એને પૂરેપૂરો વિશ્વાસ છે. ઉપરાંત અશ્વત્થામા દ્રોણાચાર્યને કહે છે કે અશ્વત્થામા તો આપનો પુત્ર છે, આપે એને ધનુર્વિદ્યા ખૂબ સરસ આપી છે અને એ પણ મારા હિતને લક્ષમાં રાખીને લડવાનો છે એટલે એ પણ મને વિજય અપાવી શકે એમ છે. વિકર્ણશ્ચ વિકર્ણ, તો જેમ પાંડવો ધર્મિષ્ઠ છે ધર્મપરાયણ છે એમ અમે કેવા એવા અધર્મી નથી. અમારી પાસે પણ ધર્મ પરાક્રમી વીરો છે કે ધર્મનું આચરણ કે ધર્માત્માઓ છે. તો કોણ? વિકર્ણ. અરે મારો ભાઈ વિકર્ણ એ ધર્માત્મા છે, જેવો તેવો નથી. એટલે માત્ર ધર્મના પુણ્યના બળથી એ લોકો જ વધારે શક્તિશાળી છે અને અમે ધર્માત્માઓથી નિર્બળ છે એવું ન માનીએ અમે. વિકર્ણ મારો ભાઈ ધર્માત્મા છે, એ તો મહાભારતની અંદર દર્શન કરાવ્યું છે. અમે સોમદત્ત એટલે એ કોણ? ભીષ્મના શાંતનુ અને શાંતનુના જે બાલ્લિક નામનો પુત્ર હતો એ બાલ્લિકનો પુત્ર તે સોમદત્ત. એ પણ વીર છે. કોઈ એમને જાય એવા નથી, બધા એમાં ક્ષમતા છે લડવાની. અને આ બધાના નામ દીધા પણ દુર્યોધન કહું કેટલાકના નામ આપું તથા વચ્ચે તથા કેટલાય, પણ આટલા તો છે જ. એ ઉપરાંત અન્ય ચ બહવા, બીજા ઘણા બધા સુરવીરો સામાન્ય નહીં, બહવ સુરા સુરવીરો એટલે બધા જ પ્રકારના હથિયારોનો ખૂબ સફળતા રીતે એનો ઉપયોગ કરી શકે એવા બહવ સુરા ઘણા બધા સુરવીરો મારી સેનાની અંદર છે. અને એ બધા નાના શસ્ત્ર પ્રહરણા દરેક પ્રકારના આયુધોનો ઉપયોગ કરી શકે શસ્ત્રોનો, અમુકના જ પારંગત ને અમુક નહીં, તલવાર તોમર ભાલો બાણ ધનુષ ગદા કોઈ પણ હથિયારથી લડવું હોય તો નાના શસ્ત્ર પ્રહરણા અનેક આયુધોને કરીને એ રીતે સર્વે યુદ્ધ વિશારદા જેવા તેવા નથી, બધા જ યુદ્ધના સારા એવા પારંગત જાણકાર છે. જો માણસ બડાઈઓ ક્યારે હકે? અંદરથી ખોખલો હોય બોલો હોય પોતાની જાતને હોય એના કરતા મોટી દેખાડવી હોય
ત્યારે આવી વસ્તુ થાય. ઘણા વર્ષો પહેલાની વાત છે, કરમસદમાં આપણે ગયા ને, પછી આપણને લગભગ 15-17 યુવાનો ખૂબ મજાના સક્રિય થાય એવા, તેમાંથી બે જણ કે છે મારા એક વાત કહીએ, કે છે તમે બીજું કઈ જાણો છો? કે એટલે શું કે તાંત્રિક ને કઈક આવું ને બધું? જો ભાઈ, હું જેવો છું તે છું, આ સામે છું, પુસ્તક મૂક્યું હોય અને એના બે પૂઠાની વચ્ચે તમારે જે પાનું વાંચ્યું તે વાંચી લો. હું આજે કહું હું બહુ આવી શક્તિઓ જાણું છું, કાલે કૃષ્ણ ના થાય તો તમે નિર્બળ સમજો, જેવો છો તે આ છો. એટલે માણસને પોતાને જ્યારે પોતાની જાતને બતાવવી હોય, રજૂ કરવી હોય, ત્યારે ગમે તે રીતે કરી શકે છે. હું તો બધું જાણું છું, મને બધી વિદ્યા આવડે છે. એમાં દુર્યોધન અહીંયા આગળ કે મારે ત્યાં આટલા બધા સુરવીરો છે, આટલા બધા જાણકાર છે, અને એ બધા જ મને વિજય અપાવશે જ, પણ અંદર શંકા છે. પણ શંકાને ઢાંકવા માટે આ બધું વર્ણન કરી બતાવે છે. છે ને બધા મદર્થે ત્યક્ત જીવિતા, આ બધા મારા માટે પોતાના પ્રાણને ઉચ્છાવર કરવા માટે તૈયાર આવીને બેઠા છે. પણ એની અંદર ખોખલાપણું પણ છે કે બધા આવ્યા છે ખરા, પણ પોતપોતાનો સ્વાર્થ લઈને આવ્યા છે મોટાભાગના, કે જેને એકબીજાના વેર વસૂલ કરવાના હતા બધા જ. કર્ણ શું, દ્રોણાચાર્ય શું, અશ્વત્થામા શું, એવા ઘણા બધા નામો છે કે એનું વેર વારવા માટે લેવા માટે જ આવ્યા હતા કે બદલો લઈશું. અરે ખુદ શકુની પણ કે બદલો લેવા માટે જ દુર્યોધનના રાજમહેલમાં પ્રવેશ કર્યો હતો કે મારી બહેનને આંધળા જોડે પરણાવી એની હું વેર લઈશ. તો એ શા માટે હસ્તિનાપુરમાં પડ્યો રહ્યો હતો? પોતાના વેરની વસૂલાત માટે. કર્ણ શા માટે દુર્યોધનના પક્ષે હતો? અર્જુનની સાથેના વેરને લીધે. આમ બધા જ, એટલે દરેક દરેકનો ઉદ્દેશ અલગ અલગ હતો અને દરેક પોતપોતાની વેતરણમાં હતા. એટલે સંગઠન તો હતું નહીં, જેને એક મત કહેવાય. કોઈ પણ કાર્ય કરવાનું હોય ને ત્યારે બધા સંગઠિત થઈને જવું પડે તો કાર્ય સફળ થાય. દુર્યોધનની સેનામાં સંગઠનનો અભાવ સંપૂર્ણ. જો વિચારીએ કે દ્રુપદ રાજા, દ્રુપદને અને દ્રોણને વેર હતો. દ્રુપદ રાજા તો સસરા થતા હતા પાંડવોના પક્ષે, એટલે દ્રોણાચાર્ય તો કહું દ્રુપદનો પૂરેપૂરો બદલો લઈશ દરેકમાં. પણ હવે ભીષ્મ હતા, તે ભીષ્મને અને દ્રોણને એવું હતું કે બંને પોતાના જ હતા. દ્રોણને પોતાના શિષ્યો, પાંડવોને કૌરવો, અને અર્જુન પ્રત્યે એમને વધારે લગાવ હતો. ભીષ્મને યુધિષ્ઠિર પ્રત્યે પણ લગાવ હતો કારણ કે ધર્માત્મા હતા, અને અર્જુન પ્રત્યે પ્રેમ હતો પૂરેપૂરો. એટલે અંદર ભીતિ હતી દુર્યોધનને કે આ બે જણા પક્ષપાતી છે, લડશે નહીં વ્યવસ્થિત. પાંડવોને લક્ષ્યમાં રાખી એમના પ્રત્યેની જે કરુણા સદભાવ છે, એટલે પાંડવોને ની સાથે એટલું મન મૂકીને યુદ્ધ નહીં કરે. પણ છતાં ઉપરથી બોલ્યા, ઓહો ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ, આ બધા મારા છે ને,
અશ્વત્થામા વિકર્ણસ્ય સોમદત્તિસ, આ બધા જ કઈ ઓછા નથી કમ નથી. તો એવા ભાવથી દુર્યોધન બધાની પ્રશંસા કરી અને પોતાની જાતને એ કરે છે, સંતાડવા ફરે છે, પણ છતાં કે અપર્યાપ્તમ તદ અસ્માકમ, અપર્યાપ્ત જેમ ચાનો પ્યાલો હોય. બે મિત્રો, બપોરનો સમય પતી ગયેલો ચાનો, અને એને ઘેર ગયા. ચા એક જ કપ થર્માસમાં ભરી રાખેલી હતી, હવે દૂધ તો હતું નહીં, સમય પૂરો થઈ ગયો હતો, એટલે બે જણના પ્યાલામાં બરાબર એક સરખા પ્યાલા ચા ભરી આપી પીવો. તો જેને ઘેર ગયા હતા એ કે છે પ્યાલો અડધો છે ખાલી, અને એનો મિત્ર કહે છે કે ભરેલો છે અડધો. છે પરિસ્થિતિ એક સરખી, પણ એક જણને અડધો ભર્યાનો અસંતોષ છે અને એક જણને અડધા ખાલીનો સંતોષ છે. એમ દુર્યોધનને પણ અસંતોષ કે મારું સૈન્ય છે મોટું પણ જીતી શકે એમ નથી, અપર્યાપ્તમ. કૃષ્ણ અને અર્જુન એક પક્ષે છે, તો પાંડવો કહે છે કે ભલે સાત અક્ષરાણી છે ને તો અમારી અમારી જે સેના છે ને પર્યાપ્ત છે. દુર્યોધન પોતે કહી શકે છે કે મારી સેના અપર્યાપ્તમ અધૂરી છે. પર્યાપ્તમ તદમિતેષામ બલમ ભીમાભિરક્ષિતમ, અને ભીમથી રક્ષાયેલી પાંડવોની સેના પર્યાપ્ત સક્ષમ છે, બરાબર, એમાં સહેજે કચાશ નથી, અધૂરા પણ નથી. વિચાર કરો, છેવટે તો જે અહીએ હોય તે ઓઠે આવી જ જાય, અને એને સ્પષ્ટ કરતા કહ્યું અપર્યાપ્તમ તદ અસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ, ભીષ્મથી રક્ષાયેલી અમારી સેના અધૂરી છે. કારણ લગાવ છે પાંડવો અને અર્જુન પ્રત્યે, એટલે શંકા રાખીને બેઠા છે. અરે ભીષ્મ તો કૃષ્ણના ભક્ત પણ છે, એટલે પાંડવોના પક્ષને નો સંહાર કરવા કે હરાવવા માટે એ ક્યારેય પણ અંદરથી તૈયાર નહીં હોય. હવે પોતાના માણસ ઉપર શંકા, પોતાના ની જે સેના છે સેનાપતિ ઉપર જ અશંકા. બોલો, હવે સેનાપતિ તો પછી એમને નિમ્યા શું કરવા? જો વિશ્વાસ નહોતો ભીષ્મને સેનાપતિ તરીકેનો તો ના, પણ ભીષ્મ વડી લતા મોટા હતા ને, આખા વિશ્વનો વિજય કરી શકે એવા એક હતા, એટલે ભીષ્મને સેનાપતિ તરીકે નિમ્યા, પણ પછી અંદરથી પસ્તાવો છે, અંદરથી પસ્તાવો છે, પણ ભૂલને સ્વીકારવા તૈયાર નથી. ના ના, તમે તો બહુ મોટા યોદ્ધાઓ છો એમ કરીને એમને પ્રોત્સાહન આપ્યું છે. આટલી બધી વાત થયા પછી દુર્યોધનને મનમાં એમ હતું કે દ્રોણાચાર્ય ગુરુ મને કંઈક પ્રતિસાદ આપશે, કંઈક સારી વાત કરશે. આટલું બધું સંભાળ્યા પછી પણ દ્રોણાચાર્ય એક અક્ષર ના બોલ્યા, એટલે દુર્યોધનને મનમાં એમ થયું કંઈક ખોટું થઈ ગયું છે. એને પોતાને અંદર સમજાવ્યું અને એટલે કહ્યું અપર્યાપ્તમ તદ અસ્માકમ, કે એ ભાવ દુર્યોધનને અંદર વર્તાયો અને પછી અહીએ હતું તે ઓઠે આવી ગયું. આ ભીષ્મની સેનાધ્યક્ષતા છે ને એમાં મને કંઈક ખૂટતું દેખાય છે, અપર્યાપ્ત અધૂરું દેખાય છે. હવે જો ભીષ્મજીના માટે આવી શંકા રાખે, અરક્ષિતમ કહ્યું ભીષ્મમેવ અભિરક્ષિતમ, અરક્ષિતમ કહ્યું તો એ સુરક્ષિત નથી,
એવી શંકા થઈ ગઈ. અને એને કારણે પર્યાપ્તમ તિરમે દેશામ, જુઓ તો ખરા પાંડવોની સેના પૂરેપૂરી સંપૂર્ણ સજ્જ છે અને આપણા માટે આપણને રહેવા માટે સક્ષમ છે, લોકો જીતવા માટે સક્ષમ છે. પર્યાપ્તમ પૂરતું જ એમની પાસે પૂરતું બળ છે. પૂરતું બળ કેમ છે? જે સજ્જનો તો જાણે છે કે જ્યાં ધર્મ છે અને જ્યાં ભગવાન છે એનો વિજય નિશ્ચિત જ છે, અને આ બાજુએ અધર્મ છે, અન્યાય છે, દુરાચાર છે, દુશાસન અને કર્ણ અને દુર્યોધન જેવા એવા માણસો પડેલા છે કે જે દંભી છે, દુરાચારી છે. અને દુર્યોધનનો પક્ષ અધર્મને અહંકારનો પડાવી લેવાનો, છીનવી લેવાનો, એથી શું દીધો? ધર્મ ક્યાં રહ્યો? એટલે પોતાની સેના અપર્યાપ્ત છે અને પાંડવોની સેના, પાંડવોનો જે શત્રુ પક્ષ છે, પર્યાપ્ત છે. હવે પર્યાપ્તતાનું કારણ શું હશે? કે ભીમથી રક્ષેલા છે, અને ભીમ એ પોતે જ છે પાંડવોની અંદર, જયારે ભીષ્મ તો એક જુદા અલગ છે. તો એ જે ભીષ્મનું અલગ અલગતાપણાની વાત કરી અને કે ભીમ તો એ પાંચમાણ એ પોતે જ છે, અને દુર્યોધનને બીક એ છે કે જયારે નાના હતા ને ત્યારે અમને બધાને ખૂબ માર્યા છે, રડાવ્યા છે, હરાવ્યા છે, અરે એને ઝેર આપ્યું છતાંય મર્યો નથી, એટલે એની બીક લાગે. અને એ પોતે જ પોતાના, અચ્છા સેનાપતિની વાત કરી છે, ભીમ સેનાપતિ તો નથી જ, ભીષ્મ સેનાપતિ છે. અને એ સેનાપતિઓની વાત કરતા કરતા બીકનો માર્યો ભીમની, ભીમની જે બીક છે એના અહીંયામાં ફફડાટ, એને લાઈને ખુલ્લો કરી દીધો કે પર્યાપ્તમ તિરમે તેષામ, એમની સેના ખૂબ પરિપૂર્ણ છે, બધી રીતે સક્ષમ છે. કેમ? બલમ ભીમા વિરક્ષિતમ, કારણ એ ભીમ, ભીમનાથી રક્ષાયેલી છે, સંગઠિત બળ છે. અને ભીમ પ્રત્યે તો દુર્યોધનને પહેલેથી જ કુભાવ છે, અને રમતોમાં કેટલી વાર માર ખાધો છે કૌરવોએ ભીમનો, એટલે બધી વાત વિચારી કે ક્યારે અમારાથી પરાજિત થયો નથી, જેના લાડુ ખવડાયો છતાં મર્યો નહીં, તેનું કેટલું બળ હશે, એનું શરીર પણ વજ્રાંગ છે. આ બધી બાબતોથી દુર્યોધન ફફડેલો છે અને એને ભીમની વધારે બીક લાગે છે. એની સાથે કહ્યું, અન્ય અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતામ. તો આમ બલાબલ કોનું છે ને કોનું વધતું ઓછું છે એને દુર્યોધન તોલવા બેઠો છે. પોતાની પાસે ઘાસફૂસ ને રૂનો ઢગલો પડ્યો છે મોટો, દેખાય વધારે પણ વજન ઓછું હોય, અને સામાના પક્ષે બધું ઠોસ પડેલું છે, એમાં થોડું હોય અને એમના પલ્લે વધારે હોય તો પલ્લું નમવાનું છે ઠોસ તરફનું. એટલે આ બધી બાબતથી ચિંતિત થઈને દુર્યોધન એવી વિસામણમાં પડ્યો છે કે મારી જીત થશે ખરી? શંકા, શંકા કોને થાય? જેનામાં બીક હોય, અને બીક શાની હોય? કે પોતે કરેલા પાપની, પાપની બીક અંદરથી એનું અયુ કોરી ખાય, ભલે બહાર ખબર ના પડવા દે પણ અંદર તો એમ થાય કે હું પાપી છું, હું અધર્મી છું, મારો પક્ષ અન્યાયનો છે, પણ મારે સત્તા જોઈએ છે. જે લાલચ, એને કારણે આ બધી પરિસ્થિતિમાં દુર્યોધન પોતાની જાતને, એની પોતાની કિંમત આંકી રહ્યો છે.
યુદ્ધ જ શરૂ તો થયું નથી, અને જ્યાં શંખ ફૂંકાયા કૌરવોના તરફથી તો પાંડવોની સેનામાં કંઈ જ અસર ન થઈ, ધુંધુભીના હાથે થયું. પણ જ્યારે પાંડવોના પક્ષમાંથી જ્યારે બધા શંખ ને ધ્વનિ ફૂંકાયા એની સાથે આખી કૌરવોની સેનાનું હૃદય કંપી ઉઠ્યું. એટલે આ બધા ઉપરથી હવે શરૂઆતથી જે શંકાશીલ હોય, પરીક્ષા આપવા જવાનું હોય અને બીક લાગી ગઈ હોય, પેપર હાથમાં આવે એને બધી તૈયારીઓ કરેલી હોય પણ બીકનો મારે ભૂલી જાય, એને યાદ જ ના રહે, પ્રશ્નપત્ર વાંચે અને બીક ના મારે અને એનું મગજ જ કામ ના કરે અને પોતે નપાસ થઈને આવે, એમ દુર્યોધન પણ ભયનો માર્યો એ પોતે નહીં જીતી શકાય અને પછી લડવાની શરૂઆત કરે, શું થાય, હારવું જ પડે. તો એવા ભાવથી દુર્યોધનને અહીંયા યુદ્ધની શરૂઆતમાં જ શંકા બેસી ગઈ છે. દુર્યોધન પોતાની સેનાને જોવા માટે નીકળ્યો છે અને બતાવવાને સમજાવવામાં નીકળ્યો છે, અને અર્જુન બંને સેનાનું નિરીક્ષણ કરવા માટે જઈને ઉભા છે. અને અર્જુન ભગવાનને કહે છે, સેના એવું ભયરો મધ્ય રથમ સ્થાપયે, હે ભગવાન મારો રથ બે સેનાની વચ્ચે જઈને ઉભો રાખો, મારે આ બધાને જોવા છે. અર્જુન બંને તરફની દ્રષ્ટિ એટલે સંતુલનથી જુએ છે અને દુર્યોધન માત્ર પોતાના સ્વાર્થના પોતાના પક્ષની જ વાતો કરે છે. બલાબલ બંને તરફનું જ આંકવું જોઈએ. ક્યારે પણ શત્રુ નાનો હોય તો એને નિર્બળ ન સમજવું, એ આ રાજનીતિ છે. એટલે દુર્યોધને પણ જોયું કે સેના નાની છે, પાંડવોની નાની સેના છે એટલે એની અવગણના કરી દેવી ના, દુશ્મનને માટે ક્યારે ગાફેલ ન રહેવાય, સતર્ક ને સજગ રહેવું જોઈએ કે દુશ્મન ક્યારે ક્યાંથી શું કરી દેશે. એટલે નાની સેના છે છતાંય દુર્યોધનને એમાં કંઈક બળ દેખાય છે કે છે નાની સેના પણ ખાલી ચણો વાગે ઘણો, એ આપણી કહેવત છે એમ. નાની સેના પણ તાકાત વાળી તો છે, ગયડો ગયડો તો એ વાંદરો કૂદકામાંથી ના જાય એમ. પાંડવોના તરફમાં આટલું બળ, આટલી સંખ્યા ઓછી છે છતાંય શક્તિશાળી છે. આવો મનની અંદર પેસી ગયેલો ભય અને ભયભીત થયેલો દુર્યોધન પછી આગળના શ્લોકમાં વાત કરશે. 10મો શ્લોક કાલે, 11મો શ્લોક શરૂ થશે. જય મહારાજ.